બોરસદ તાલુકાના વાસણા ગામે રવિપુરા પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજાયો તો આવો જોઈએ બોરસદથી અમારા પ્રતિનિધિ વિજય પરમારનો એક રિપોર્ટ. બોરસદ તાલુકાના વાસણા ગામે રવિપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય રૂમસી સિંધા સાહેબ વય મર્યાદાના કારણે ગતરોજ નિવૃત્ત થતા તથા તેમની સેવાને બિરદાવતો વિદાય સમારંભ આજરોજ શાળા ઇચ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નાયબ મુખ્ય દંડક તેમજ બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, જી પ્રાથમિક શિક્ષણના સંઘ પ્રમુખ, તાલુકા પ્રમુખ તેમજ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા શિક્ષણ તથા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ આ પ્રસંગને સફળ રમણીય બનાવ્યો. હમણાં પેલો એક દીકરો આવીને ગયો અને એને એના જીવનની જે વાત કરી કે માણસ આમ જેને કોઈ પ્રોત્સાહન ના આપનાર હોય તો એનું જીવન સમાપ્ત કરવાનો વિચાર કરે, એના પરિવારને ભારરૂપ બની જાય, હાસ્યપાત્ર બની જાય, પણ જો એને કોઈ પ્રોત્સાહન આપી અને એના જીવનમાં કંઈક દિવા સપના બની જાય, એવું દિવા સપના બનીને જેમણે કામ કર્યું છે, શિક્ષણની સાથે સાથે એમણે સમાજ જીવનના પણ અમે સાથે બેઠા ત્યારે મેં એમને કહ્યું કે આટલો બધો ઉત્સાહ કેમ છે શિક્ષકના વિધાયમાં, ત્યારે એમણે મને બે ચાર વાતો કરી. આમ તો રામસિંહભાઈએ કરી છે એટલે બહુ વિશેષ એમાં વાત કરવી નથી, પરંતુ જેના વિચારની અંદર કંઈક સારું કરવાની ભાવના હોય અને સારું કરવાની ભાવના સાથે કામ કરેલું હોય અને એના આશીર્વાદ સ્વરૂપ આજે 38 વર્ષ લગલગાટ એ આ વિસ્તારમાં આ શાળામાં નોકરી કરીને જ્યારે વિદાય થઈ રહ્યા હોય ત્યારે આખો વિસ્તાર તો એને વિદાય આપવા માટે નહીં પણ એમના સન્માન માટે ઉપસ્થિત છે, ત્યારે ખૂબ વિશેષ ભર્યો આ પ્રસંગ બનેલો છે. આ પ્રસંગની અંદર વિશેષ ઉપસ્થિતિ આપણા વિક્રમસિંહ કે જેઓ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખશ્રી છે, ત્યારબાદ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ પ્રવીણસિંહજી, બીઆરસી નિકુંજભાઈ, સાથે બીટ નિરીક્ષક ધર્મિષ્ઠાબેન, પરેશભાઈ, વર્ષો સુધી શિક્ષણની સાથે સાથે પોતાના પરિવાર ભાવ સાથે સમગ્ર સમાજને જોડ્યો છે એવા સ્ટેજ ઉપરના સૌ મહાનુભાવો, સરપંચશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, વડીલો, આ ગાળામાં ખૂબ જ સારી શૈક્ષણિક સંસ્થામાં પોતાનું નામથી ખૂબ સારું કામ કરતા એવા આપણા કઠાણા સ્કૂલના પ્રિન્સિપાલ નીતિનભાઈ, શિક્ષક ક્રેડિટ સોસાયટીના ચેરમેન જયંતિભાઈ, સૌ આગેવાનો, સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રીઓ, મને આ ઘડીએ વિશેષ આનંદ એટલા માટે છે કે અહીંયા આજે 3 પ્રકારની વસ્તુ જોવા મળે છે.